બિલીમોરા નજીકના ખાપરવાડા ગામ ખાતે રહેતા અને અખાતે દેશોના દરિયામાં માછીમારી કરવા ગયેલા દલસુખભાઈ ટંડેલને કુવૈતના દરિયામાં માછીમારી કરી પરત આવતી વખતે ગત 5મી મેના રોજ દરિયામાં શસ્ત્ર ચાંચિયાઓએ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાની ઘટનામાં ગંભીર ઇજા પામેલા ખલાસી દલસુખભાઈ ટંડેલનું કુવૈતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને તેમનો મૃતદેહ તેમના વતન ખાપરવાડાના માછીવાડ ખાતે લવાતા સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું. છેલ્લા 20 વર્ષથી અખાતી દેશોના દરિયામાં માછીમારી કરતા ખલાસી દલસુખભાઈ ટંડેલ તેમના પુત્ર સાથે આરબ શેઠની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયા હતા. તે વખતે કુવૈતના દરિયામાં ત્રાટકેલા 3 જેટલા શસ્ત્ર લૂંટારુએ આડેધડ ફાયરિંગ કરી તેમની બોટમાંથી દિનાર માછલી કોમ્પ્યુટરને લૂંટ ચલાવી નાસો છૂટ્યા હતા. જોકે આ હુમલામાં દલસુખભાઈ ટંડેલને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે કુવૈતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે આ હુમલામાં દલસુખભાઈ ટંડેલને ગંભીર ઇજા પહોંચતા તેમણે સારવાર માટે કુવૈતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ હુમલામાં મૃતક દલસુખભાઈના પુત્ર નયન ટંડેલ અને અન્ય એક ખલાસી નૂતન ટંડેલ બોટમાં સંતાઈ જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. કુવૈતના દરિયામાં ચાંચિયાઓના હુમલાના કારણે મોતને ભેટેલા ખલાસી દલસુખભાઈ ટંડેલના મૃતદેહને ભારતીય દૂતવાસ અને કેરળની એક સંસ્થાના સહિયારા પ્રયાસથી વતન ખાપરવાડાના માછીવાડ ખાતે લાવવામાં આવ્યો હતો અને તેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાને આવતા જ તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું અને ગ્રામજનો અને પરિવારજનો દ્વારા દલસુખભાઈ ટંડેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘટના એ બની હતી કે અમે કુવૈતમાં કામ કરીએ છીએ મચ્છી પકડવાનું, કુવૈતની બોટમાં, અને કુવૈતના દરિયામાં મચ્છી પકડવા ગયા હતા. અમે મચ્છી પકડીને રિટર્ન થતા હતા, એટલામાં લૂંટારો લોકો આવી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધી. ફાયરિંગ શરૂ કરતા જે કામ કરતા મારો ભાઈ અને બીજા એક માણસ છે એ ગભરાઈને નીચે બેસી ગયા અને પપ્પા બોટ ચલાવતા હતા. એટલામાં એને ગોળી વાગતા બોટ ઊભી રાખવામાં આવી. બોટ ઊભી રાખીને એ લોકો બોટ પર ચડી ગયા અને બધું લૂંટી લઈ ગયા. લૂંટી લઈ જવાનું કારણ એ લોકોને જાણે છે અને લૂંટી લઈ જવાથી એ લોકોને શું ફાયદો થાય એ જાણે છે. અને માણસને જે ગોળી વાગતા એ લોકો જોતા હતા તે એ લોકોને દયા ભાવના પણ ન હતી. અને 1-1.5 કલાકનો ટાઈમ એ લોકો ત્યાં કર્યો હતો અને પછી દરિયામાંથી આવતા માટે 2 કલાક પાછા લાગ્યા હતા પવનના લીધે. અને ઘણો ટાઈમ થઈ જતો, લોહી વધારે ગયું હતું અને ફાઇલ કિનારે લાવવાથી કુવૈતીની ગાડી પર અમે લઈને હોસ્પિટલ અડાન હોસ્પિટલમાં લઈ ગયા હતા. અડાન હોસ્પિટલમાં લઈ જવાથી અને એનું ગોળી વાગવાથી ઓપરેશન કરવાથી એને આઈસીયુમાં રાખ્યા હતા અને પછી એના પપ્પાનું મોત 6 દિવસ પછી થઈ ગયું હતું. અને અમે ત્યાંથી એને કુવૈતથી પાછા રિટર્ન ડેડ બોડી લાવ્યા હતા અહીંયા અને એના પપ્પાનો અંતિમ સંસ્કાર કર્યા હતા. ઈરાનમાં એ કુવૈતમાં કુબ્બાટની જગ્યા પર અને તે લોકો પાસ એટલે મતલબ તે લોકોને ઈરાદો ચોરી કરવાનો. અમે અમારું ફાયરિંગ કર્યું એટલે અમે થોભી ગયા પછી એટલે તેમાં ગોળી તો લાગી જ ગયેલી. પછી તે લોકોએ મચ્છી કરી બધી ને કોમ્પ્યુટરની બધું ચોરી કરી લીધું. પછી તે લોકો ભાગી ગયા. ગોળી 2 લાગેલી ને પછી બોટમાં 5-6 ખણ લાગેલી.